अर्चित पोथी एमा उदाहरण बे पाठ्यपुस्तकनु उदाहरण बे अर्चित पोथी पाना नंबर चार उपर आवेलू छे। तमे अर्चित पोथीनु पाना नंबर चार खोलो तो तमने खबर पड़से के एक छठा धोरणना विद्यार्थीओ छे, 32 विद्यार्थीओ कुल छे, एना बूटना नंबर आपेला छे। जो पग नाना मोटा होय ए प्रमाणे बूटना नंबर होय तो आवा 32 विद्यार्थीना बूटना नंबर तमने आपेला छे। तो एने आ माहिती जे आपेली छे एनुं कोष्टक आपणे तैयार करवानुं छे। जो बूटनो नंबर जोशो तो 4 छे, 5 छे, 6 छे, 7 छे, 8 સુધી છે। તો બૂટનો નંબર 4, 5, 6, 7 અને 8 છે। અને હવે આપણે જો આવૃત્તિ ચિહ્ન કઈ રીતે કરાય એ ધ્યાન રાખજો। જો 4 સૂજ 4 કેટલા વિદ્યાર્થીને છે તો તમે જોશો તો 1 2 3 4 અને 5 છે। તો આ રીતે લખાય 1 2 3 4 અને 5 લખો ત્યારે આડી લીટી લખવાની છે, એટલે કે વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? 5। હવે 5 નંબરના સૂચકની સંખ્યા કેટલી છે? કેટલા વિદ્યાર્થીને 5 નંબરના બૂટ આપેલા છે? 1 2 3 4 5 6 7 8 તો 8 છે। 1 2 3 4 5 6 7 8 તો અહીંયા 8 આવશે। હવે આપણે 6 નંબર જોઈએ। 6 નંબર જોશો તો 1 2 3 4 5 6 7 8 9 અને 10 10 વિદ્યાર્થીને 6 છે, 10 છે, 6 નંબરના 10 સૂજ છે। 5 6 7 8 9 10 એટલે કે 10 સંખ્યા છે। હવે આપણે 7 નંબરના જોઈએ। 1 2 3 4 5 6 7 7 નંબરના સૂજ 7 છે। 1 2 3 4 5 6 7 જો આમ વ્યવસ્થિત એક સરખું અંતર રાખીને સરખી લીટી કરી અને આડી લીટી પણ અહીંથી અહીં સુધી થાય એ રીતે વ્યવસ્થિત દોરવાના છે। આવૃત્તિ ચિહ્ન છે એ પેન્સિલ વડે દોરવાના છે। તો 7 છે તો 7 અંક જ્યાં જ્યાં છે તે તમે બોલપેનથી લખો તો બરાબર, ભલે આવૃત્તિ ચિહ્ન છે એ બધા પેન્સિલથી લખજો। હવે 8 જોઉ, 8 જોશો તો 1 વખત 2 વખત એટલે કે 8 છે 2 વખત છે ને અહીંયા તમને ટોટલ 32 આપેલો છે તો આપણે ટોટલ કરશું તો 32 બરાબર છે, જોઈ લેવાનું તો 32 સંખ્યા આવી જાય છે। તો આ રીતે આપણે માહિતીનું કોષ્ટક છે એ તૈયાર કરી શકીએ। આ જ રીતે બીજી કોઈ માહિતી આપેલી હોય તો તમને આ રીતે આવૃત્તિ ચિહ્ન અને એની સંખ્યા તમે લખી શકો। અર્ચિત પોથી આલેખ 2 ચિત્ર આલેખનું અર્થઘટન છે। તમે પાઠ્યપુસ્તકમાં જોશો તો પાના નંબર 189 ઉપર આ દાખલો આપેલો છે। હવે જોઈએ આપણે નીચેનો ચિત્ર આલેખ અગાઉના અઠવાડિયાના વર્ગના 30 વિદ્યાર્થીઓની ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવે છે। આમાં એક બધા વિદ્યાર્થીના મુખ આપેલા છે, એક મુખ એટલે એક વિદ્યાર્થી ગેરહાજર ગણવાનો છે। તમે સોમવારે જોશો તો 1 2 3 4 5 વિદ્યાર્થીઓ ગેરહાજર છે। મંગળવારે તમે જોશો તો 1 2 3 4 વિદ્યાર્થીઓ ગેરહાજર છે। બુધવારે જોશો તો 2 વિદ્યાર્થીઓ ગેરહાજર છે। ગુરુવારે એક પણ વિદ્યાર્થી ગેરહાજર નથી એટલે કે ફૂલ હાજરી છે। શુક્રવારે તમે જોશો તો 1 વિદ્યાર્થી ગેરહાજર છે।
શનિવારે જોશો તો 1, 2, 3, 4, 5, 6, 7 ને 8 વિદ્યાર્થી ગેરહાજર છે. હવે આ અર્થઘટન કર્યા પછી આપણે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. ચિત્ર આલેખ પરથી નીચેના પ્રશ્નોના જવાબ લખો. પેલું એ છે કે આ દિવસે સૌથી વધારે વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા. તો તમે આકૃતિમાં જોશો તો શનિવારે તમે ગણશો તો 8 વિદ્યાર્થી, એટલે કે લખો શનિવારે સૌથી વધારે વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા. કેટલા હતા? 8 વિદ્યાર્થીઓ. હવે આપણે બી જોઈએ. કયા દિવસે 100% હાજરી હતી? તમે જોશો તો ગુરુવારે એક પણ વિદ્યાર્થી ગેરહાજર નથી, એટલે ગુરુવારે 100% હાજરી હતી. હવે સી જોઈએ. આ અઠવાડિયે કુલ કેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા? તમે જોશો તો સોમવારે 5, પછી મંગળવારે 4, બુધવારે 2, ગુરુવારે 1 પણ નહીં, શુક્રવારે 1 અને શનિવારે 8, એટલે કે 20 વિદ્યાર્થીઓ. આ અઠવાડિયે કુલ 20 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા. આલેખ 3, ઉદાહરણ 4, પાઠ્યપુસ્તકનું ચોથું ઉદાહરણ પાના નંબર 190 ખોલો. તમે એની જોશો, વસાહતમાં રહેતા લોકોના ફ્રીજના રંગનો ચિત્ર આલેખ નીચે દર્શાવેલ છે. એક વસાહત છે, એમાં ફ્રીજના જુદા જુદા કલર છે, એમાંથી એક આવી નિશાની છે એટલે 10 લોકો સમજવાના છે. તમે જોશો તો વાદળી રંગનું ફ્રીજ કેટલા લોકોને છે? તો આ 10 ગણવાના, 10, 20, 30, 40 અને 50. લીલો રંગ પસંદ કરનારા કેટલા છે? 10, 20, 30. લાલ રંગ પસંદ કરનારા કેટલા છે? 10, 20, 30, 40, 50. અને આ અડધું છે એટલે એને 5 ગણવાના છે. ખાસ ધ્યાન રાખજો, આકૃતિ અડધું છે અને 5 ગણવાના છે, એટલે કે 55 થશે. સફેદ રંગ 10 અને 10, એટલે કે 20 થશે. હવે આપણે એના ઉપરથી પ્રશ્નના જવાબ લખીએ. વાદળી રંગ પસંદ કરનારા લોકોની સંખ્યા શોધો. તો વાદળી રંગ પસંદ કરનારા લોકોની સંખ્યા 10 × 5 એટલે કે 50 છે. હવે બી જોઈએ. કેટલા લોકોને લાલ રંગ ગમે છે? તો લાલ રંગમાં જોશો તો 5 × 10 એટલે 50, એક અડધો એટલે કે 55 લોકોને લાલ રંગ ગમે છે. હવે આપણે સી જોઈએ. કેટલા લોકોને સફેદ રંગ ગમે છે? તો સફેદ રંગમાં 2 છે એટલે 2 × 10 એટલે 20 લોકોને સફેદ રંગ ગમે છે. ડી, લોકો કયો રંગ સૌથી ઓછો પસંદ કરે છે? તમે જોશો તો સફેદ રંગ, લોકો સફેદ રંગ સૌથી ઓછો પસંદ કરે છે. 20 લોકો સફેદ રંગ પસંદ કરે છે. હવે ઈ જોઈએ. લોકો કયો રંગ સૌથી વધુ પસંદ કરે છે? તો તમે જોશો તો લોકો લાલ રંગ સૌથી વધુ પસંદ કરે છે, એટલે કે 50 ને 55 લોકો છે એ લાલ રંગ પસંદ કરે છે. આલેખ 4, ઉદાહરણ 5, પાઠ્યપુસ્તક પાના નંબર 190 અને 191 ઉપર આપેલો દાખલો છે. હવે જુઓ, જુદા જુદા વાહનોનો ઉપયોગ કરીને શાળામાં આવતા શ્રેણી 6 ના 30 વિદ્યાર્થીઓનો ચિત્ર આલેખ દર્શાવવામાં આવેલ છે. આમાં એક સ્માઇલીનું ચિત્ર આપેલું છે, એટલે એક વિદ્યાર્થી આપણે ગણવાના છે. પોતાની કારમાં આવતા હોય એવા 1, 2, 3, 4 વિદ્યાર્થીઓ છે. જાહેર બસમાં આવતા હોય એવા વિદ્યાર્થીઓ 1, 2, 3, 4 અને 5 છે. સ્કૂલ બસનો ઉપયોગ કરતા હોય એવા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11 છે. સાયકલ ઉપર આવતા હોય એવા 1, 2 અને 3 વિદ્યાર્થીઓ છે. ચાલીને આવતા હોય એવા 1, 2, 3, 4, 5, 6 અને 7 વિદ્યાર્થીઓ છે. આ ચિત્ર આલેખ ઉપરથી નીચેના પ્રશ્નના જવાબ આપણે લખવાના છે. એ, પોતાની કારમાં મુસાફરી કરીને શાળામાં કેટલા વિદ્યાર્થીઓ આવે છે? તો પોતાની કારમાં કેટલા છે? 4 વિદ્યાર્થીઓ, એટલે કે પોતાની કારમાં 4 વિદ્યાર્થીઓ મુસાફરી કરીને આવે છે. હવે બી જોઈએ. મોટા ભાગના વિદ્યાર્થીઓ શાળાએ આવવા શાનો ઉપયોગ કરે છે? તમે જોશો તો મોટા ભાગના એટલે વધારે વિદ્યાર્થીઓ,
મોટા ભાગના વિદ્યાર્થીઓ શાળાએ આવવા સ્કૂલ બસનો ઉપયોગ કરે છે. કેટલા વિદ્યાર્થી છે તમે ગણશો તો 11 વિદ્યાર્થીઓ થશે. હવે આપણે સી પ્રશ્ન જોઈએ. શાળામાં આવવા સાયકલનો ઉપયોગ કેટલા વિદ્યાર્થીઓ કરે છે? તમે સાયકલ જોશો તો શાળામાં આવવા સાયકલનો ઉપયોગ 3 વિદ્યાર્થીઓ કરે છે. હવે આપણે ડી જોઈએ. શાળામાં કેટલા વિદ્યાર્થીઓ ચાલીને આવે છે? તો ચાલીને તમે જોશો તો ગણશો તો 7 વિદ્યાર્થીઓ ચાલીને આવે. આલેખ 5 ઉદાહરણ 6 પાઠ્યપુસ્તક પાના નંબર 191 ખોલો. નીચે એક ફેક્ટરી દ્વારા અઠવાડિયામાં બનાવાતી ઘડિયાળનો ચિત્ર આલેખ આપણને આપેલો છે. આમાં જે ઘડિયાળની નિશાની છે, એક ઘડિયાળ એટલે 100 કાંડા ઘડિયાળ આપણે ગણવાની છે. તો સોમવારે બનાવાતી ઘડિયાળ 1 2 3 4 5 6 છે. 6 × 100 એટલે 600. મંગળવારે 1 2 3 4 5 6 7, 7 એટલે 700, અને અડધી ઘડિયાળ એટલે 50 ગણવાની છે, એટલે 750 થશે. હવે બુધવારે 1 2 3 4 5 6, 6 આખી ઘડિયાળ એટલે 600, અને અડધી ઘડિયાળ એટલે 50, એટલે 650 થશે. હવે ગુરુવારે 1 2 3 4 5 6 7 અને 8 એટલે 800 કાંડા ઘડિયાળ થશે. શુક્રવારે 1 2 3 4 5 6 એટલે 600 કાંડા ઘડિયાળ થશે. શનિવારે 1 2 3 4 5 અને અડધી એટલે કે 550 કાંડા ઘડિયાળ થશે. આ ચિત્ર આલેખ આપેલો છે, એના ઉપરથી આપણે નીચેના પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે. પેલો પ્રશ્ન એ જોઈએ, સૌથી ઓછી કાંડા ઘડિયાળ ક્યાં દિવસે બનાવવામાં આવે છે? તમે જોશો તો સૌથી ઓછી કાંડા ઘડિયાળ શનિવારે, એટલે હવે લખો શનિવારે સૌથી ઓછી 5 × 100 એટલે 500, અને આ અડધી છે એની 50, એટલે 550 કાંડા ઘડિયાળ બનાવવામાં આવી. એ સૌથી ઓછી કાંડા ઘડિયાળ ક્યાં દિવસે બનાવવામાં આવી? તો તમે જોશો તો શનિવારે સૌથી ઓછી એટલે કે 5 × 100, અને આ અડધી એટલે 50, એટલે કે 550 કાંડા ઘડિયાળ બનાવવામાં આવી. હવે બી પ્રશ્ન જોઈએ, ક્યાં દિવસે સૌથી વધારે કાંડા ઘડિયાળ બનાવવામાં આવી? તો તમે જોશો તો ગુરુવારે સૌથી વધારે 8 × 100 એટલે કે 800 કાંડા ઘડિયાળ બનાવવામાં આવી. હવે સી જોઈએ, આપેલ અઠવાડિયામાં કુલ કેટલી કાંડા ઘડિયાળ બનાવવામાં આવી? જો તમને અહીંયા આપેલી જ છે, તો આપેલ અઠવાડિયામાં કુલ 3950 કાંડા ઘડિયાળ બનાવવામાં આવી. બધાની આપણે અહીંયા કેટલી કાંડા ઘડિયાળ છે એ બતાવેલી જ છે, એનો સરવાળો કરશો એટલે 3950 કાંડા ઘડિયાળ થશે. આલેખ 6 આવૃત્તિ કોષ્ટકનો ઉપયોગ કરીને આ ગુણ કોષ્ટકમાં ગોઠવો. આપણને માહિતી આપેલી છે, એના ઉપરથી આપણે આવૃત્તિ કોષ્ટક તૈયાર કરવાનું છે. તો એમાં ગુણ છે, વિદ્યાર્થીએ મેળવેલા ગુણ છે. એમાં કુલ 40 વિદ્યાર્થી છે. 40 વિદ્યાર્થી પહેલા નંબરના 8, બીજા નંબરના 1 3 7 એ રીતે અલગ અલગ માર્ક મેળવે છે, ગુણ મેળવે છે. તેમાં એક ગુણ મેળવનારા છે, બે ગુણ મેળવનારા છે, 3 છે, 4 છે, 5 6 7 8 અને 9 પણ ગુણ મળે છે. 10 ગુણની ટેસ્ટમાંથી જુદા જુદા એક ગુણ કેટલા વિદ્યાર્થીને મળેલા છે ચાલો આપણે જોઈએ. તો એક ગુણ છે પહેલી લાઈનમાં 1 2 વિદ્યાર્થીને એક ગુણ મળે છે. તો 2 વિદ્યાર્થી છે તો આપણે અહીંયા 2 લખીએ. હવે આપણે 2 નંબર, 2 ગુણ કેટલા વિદ્યાર્થીને મળેલા છે? તો પહેલી લાઈનમાં આપણે જોશું તો 2 1 2 3 3 વિદ્યાર્થીને 2 ગુણ મળેલા છે. 1 2
ત્રણ એટલે કે ત્રણ. હવે ત્રણ ગુણ કેટલા વિદ્યાર્થીને મળેલા છે? એક, બે, ત્રણ. ત્રણ વિદ્યાર્થીને ત્રણ ગુણ મળેલા છે, એક, બે, ત્રણ. હવે ચાર ગુણ, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત. ચાર ગુણ સાત વિદ્યાર્થીને મળેલા છે. જો આપણે સાત કઈ રીતે લખીએ, એક, બે, ત્રણ, ચાર, પાંચ આડું, છ અને સાત, તો સાત વિદ્યાર્થી. હવે પાંચ ગુણ, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, છ વિદ્યાર્થીને, તો એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ, તો છ વિદ્યાર્થીને. હવે છ ગુણ, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત. સાત, છ ગુણ સાત વિદ્યાર્થીને મળે છે, ચાર, પાંચ, છ અને સાત. ચાલો સાત લખીએ. હવે સાત ગુણ, એક, બે, ત્રણ, ચાર, પાંચ, પાંચ વિદ્યાર્થીને, તો એક, બે, ત્રણ, ચાર અને પાંચ, આપણે પાંચ લખીએ. આઠ છે, એક, બે, ત્રણ, ચાર. આઠ છે, ચાર છે. નવ તમે જોશો તો પહેલી લાઈનમાં નથી, એક, બે અને ત્રણ. ચાર વખત છે આઠ એટલે ત્રણ, ચાર, અને નવ છે ત્રણ વખત છે. તમે આ સરવાળો કરશો તો બે ને ત્રણ પાંચ, પાંચ ને ત્રણ આઠ, આઠ ને સાત પંદર, ને છ એકવીસ, અઠ્યાવીસ, અઠ્યાવીસ ને પાંચ તેત્રીસ, તેત્રીસ ને ચાર સાડત્રીસ, ને ચાળીસ. ચાળીસ વિદ્યાર્થી થવા જોઈએ. હવે આપણે એના પ્રશ્નના જવાબ લખવાના છે. કેટલા વિદ્યાર્થીઓએ સાત કે તેથી વધુ ગુણ મેળવેલા છે? સાત, આઠ અને નવ, એટલે કે પાંચ, ચાર, ત્રણ બરાબર બાર વિદ્યાર્થીઓએ સાત કે તેથી વધુ ગુણ મેળવ્યા છે. હવે બીજો પ્રશ્ન છે, બી, ચારથી ઓછા ગુણ કેટલા વિદ્યાર્થીઓએ મેળવ્યા છે? ચારથી ઓછા એટલે બે, ત્રણ, ત્રણ. બે, ત્રણ, ત્રણ એટલે કે આઠ વિદ્યાર્થીઓએ ચારથી ઓછા ગુણ મેળવ્યા છે. આઠ વિદ્યાર્થીઓએ ચારથી ઓછા અને બાર વિદ્યાર્થીઓએ સાતથી વધુ ગુણ મેળવ્યા છે. આલેખ સાત પાના નંબર દસ ઉપર છે. એમાં શ્રેણી છ ના ત્રીસ વિદ્યાર્થીઓની મીઠાઈની પસંદગી નીચે પ્રમાણે આપેલી છે. એમાં લાડુ, બરફી, જલેબી, રસગુલ્લા, ચાર મીઠાઈ છે. એમાં તમને ઉપર આપેલા છે. ચાલો એમાં હવે તમારે ગણવાના છે. ચાલો લાડુ કેટલી વખત છે ગણો જોઈએ, તમારી જાતે ગણો. તો લાડુ કેટલી વખત છે ચાલો ગણો જોઈએ. બરાબર, લાડુની સંખ્યા તમને અગિયાર થશે. જાતે બધાએ ગણવાના છે. ચાર, પાંચ,
छ सात आठ नौ दस अग्यार। तो अग्यार वखत अग्यार विद्यार्थियों ने लाडूनी पसंद छे, एटले के लाडू भावे छे। चलो हवे जुओ जोईए बर्फी गणो जोईए, बर्फी केटला विद्यार्थियों ने पसंद छे। तमने ऊपर जे माहिती आपेली छे एमांथी बर्फी पसंद करता विद्यार्थीनी संख्या गणो। तो बर्फी केटलाने भावे छे ત્રણ વિદ્યાર્થીને, તો આપણે ત્રણ લખીએ। એ જ રીતે હવે જલેબી જુઓ, તો જલેબી કેટલા વિદ્યાર્થીઓને પસંદ છે? તો જલેબી તમે જોશો તો સાત વિદ્યાર્થીને પસંદ છે। એક બે ત્રણ ચાર પાંચ છ સાત, એટલે કે સાત વિદ્યાર્થી છે। હવે રસગુલ્લા કેટલા વિદ્યાર્થીને પસંદ છે? તમે જોશો તો રસગુલ્લા છે નવ વિદ્યાર્થીને પસંદ છે। એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ, એટલે કે નવ વિદ્યાર્થી। તો કુલ વિદ્યાર્થી કેટલા છે? ત્રીસ વિદ્યાર્થી છે। તો આજ આપણે જોવાનું અગિયાર ને નવ વીસ ને દસ, એટલે ત્રીસ થશે। કુલ વિદ્યાર્થી ત્રીસ આ મળી જાય એટલે માહિતી આપણી સાચી છે। આ રીતે આવૃત્તિ ચિહ્ન એકદમ સહેલું છે। ચાર વખત ઊભી લાઈન અને એક વખત આડી લાઈન કરશો એટલે તમને આવૃત્તિ ચિહ્ન આવડી જશે। અહીંયા તમારે સંખ્યા ટોટલ થઈ જાય એટલે કોઈ એક રહી નથી જતું એવી તમને ખબર પડે। હવે આલેખ સાતના પ્રશ્ન જોઈએ। કઈ મીઠાઈ વિદ્યાર્થીઓને સૌથી વધુ પસંદ છે? તો અગિયાર છે લાડુના છે, તો કઈ મીઠાઈ? લાડુ। લાડુ વિદ્યાર્થીઓને વધારે પસંદ છે। એ એકદમ સહેલા પ્રશ્ન છે, તમે તમારી જાતે પણ લખી શકો એવા છે। કઈ મીઠાઈ વિદ્યાર્થીઓને સૌથી ઓછી પસંદ છે? તો ત્રણ, ત્રણ કઈ છે? બરફી। તો બરફી વિદ્યાર્થીઓને સૌથી ઓછી પસંદ છે। હવે જલેબી કેટલા વિદ્યાર્થીઓને પસંદ છે? તો જલેબી છે સાત વિદ્યાર્થીઓને પસંદ છે। જલેબી સાત વિદ્યાર્થીઓને પસંદ છે। આલેખ ઉપરથી તમે પ્રશ્ન સરળતાથી લખી શકો છો।